विद्यार्थी मित्रों, धोरण 6 साइंस चैप्टर 5 पदार्थोनું અલગીકરણ વિડિયો 3. આપણે આગળના બે વિડિયોમાં અલગીકરણની વિવિધ પદ્ધતિઓ શીખ્યા. હવે આપણે પ્રવૃત્તિ 5 એમાં સ્વાધ્યાયનો સવાલ 7 આવી જાય છે કે ભાઈ ડોળા પાણીમાંથી નિતારણ અને ગાળણની પ્રક્રિયા વડે અશુદ્ધિ દૂર કરી સ્વચ્છ પાણી મેળવવું, પણ ડોળું પાણી એમાંથી એકદમ ચોખ્ખું પાણી મેળવવાનું છે તો કેવી રીતે મેળવી શકાય? એના માટેનો આ એક પ્રયોગ છે કે ભાઈ બે બીકર લેવાના, પ્યાલો, ગાળણ પત્ર, સ્ટેન્ડ, ગાણી, ડોળું પાણી લેવાનું. હવે આપણે ડોળું પાણી લઈશું, થોડું ડોળું પાણી. જો ડોળું પાણી ના હોય ને આપણી પાસે, તો પાણીમાં થોડી રસ્તા ઉપરથી રેતી લાવી નાખી નલાવી દેવાની, એટલે ડોળું પાણી થઈ જાય. એટલે ડોળું પાણી લીધું, એકાદ કલાક સ્થિર પડી રહેવા દેવાનું. એટલે અહીંયા જે મૂકી છે મેં એ રીતે એકાદ કલાક સ્થિર પડી રહેવા દેવાનું. સ્થિર પડી રહેશે ને એટલે જે માટી હતી એ ભારે હતી એ બધી નીચે બેસી જશે, એટલે આ રેતી બધી અહીંયા તળિયે બેસી જશે અને પાણી ઉપર રહી જશે. એટલે એ ઘટના બનશે ને એને નિક્ષેપણ કહેવાશે. આપણે આગળ ચર્ચા કરી ગયા. એટલે માટી અને રેતી તળિયે બેસી જશે, જેને આપણે નિક્ષેપણ કહીશું. હવે ધીમેથી ઉપરમાં રહેલા પાણીને નિતારણ દ્વારા બીકરમાં લઈ લેવાનું. હવે આપણે શું કરીશું, આ જે ડોળું પાણી હતું, આ ડોળું પાણી હતું એ અહીંયા હતું, એને આપણે આગળના પ્રયોગમાં શીખ્યા એ પ્રમાણે આગળના વિડીયોમાં ધીમે 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 નિતારી અને પાણીને આપણે અલગ લઈ લઈશું. એટલે આ બધું એક બીકરમાં પાણી આવી ગયું, અહીંયા રેતી રહી જશે. આ રેતી રહી ગઈ, અહીંયા પાણી આવી ગયું. પણ પાણી એકદમ શુદ્ધ નથી, ખાલી રેતીને આપણે અલગ કરી બીકરમાં લો. બીકરમાં લગભગ સ્વચ્છ પાણી રહી જશે, અહીંયાથી રેતી જતી રહી એટલે સ્વચ્છ પાણી રહી જશે. હવે નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને પાત્રમાં લઈ લેવાનું. આ રીતે અહીંયા ગાણી આવે છે, કાચની ગાણી આવે છે. હવે કાચની ગાણીની અંદર આવું એક ફિલ્ટર પેપર આવે છે, એ હું તમને સમજાવું છું. જો આવું એક ફિલ્ટર પેપર હોય છે, આવું ફિલ્ટર પેપર હોય. આ ફિલ્ટર પેપરને આ રીતે આમ વાળવાનું, પહેલો ફોલ્ટ વાળવાનો, બીજો ફોલ્ટ આમ વાળવાનો, અને પછી આ રીતે ત્રણ ફોલ્ટ એક બાજુ લેવાના, આ રીતે ખાડો બનાવવાનો, અને આપણે સીધું આ બીકરની અંદર મૂકી દેવાની. અને આ રીતે મૂક્યા પછી જે આપણે ગાળેલું પાણી હતું એ પાણી આની અંદર નાખી દેવાનું. એટલે આ ગાળેલા પાણીની અંદર, નિતારેલા પાણીની અંદર ક્યાંક હજી કોઈ નાનો નાનો ઝીણો કચરો રહી ગયો હોય તો આ ફિલ્ટર પેપર એટલે ગાળણ પત્રમાં અંદર પાણી આવશે, અને ગાળણ પત્રથી ટીપે 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 બધું પાણી બીકરમાં ભેગું થશે. અહીંયા જે પાણી હતું એકદમ શુદ્ધ બની ગયું. એટલે આપણે જોઈશું. જુઓ, નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને પાત્રમાં લો, એટલે આ પાત્રમાં તદ્દન ચોખ્ખું પાણી મળશે. એટલે હવે આપણને આ પાત્રમાં ચોખ્ખું પાણી મળી ગયું. એટલે આ રીતે આપણે ડોળા પાણીમાંથી પહેલાં નિતારણની પ્રક્રિયા કરી, પછી ગાળણની પ્રક્રિયા કરી, અને એમાંથી શુદ્ધ આપણે પાણી મેળવી શકે. હવે આપણે નવી એક પ્રવૃત્તિ અલગીકરણની જોઈએ. એનું નામ છે બાષ્પીભવન. બાષ્પીભવનમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય. આપણે જે મીઠું ખાઈએ છીએ એ મીઠું બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા જ મેળવેલું છે. એટલે મીઠામાં અગરિયા નામ સાંભળ્યું હશે. અગરિયા હોય જે દરિયાના મીઠા ખારા પાણીને ઘોટતા ક્યારાઓમાં ભરી રાખે અને એને ઉડી જવા દે, એટલે એમાં જે મીઠું હોય એ રહી જાય. હવે બાષ્પીભવનની ઘટના કેવી રીતે થાય છે એ આપણે પ્રયોગ દ્વારા સમજીએ. બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી આપણે મીઠું મેળવીએ છીએ. હવે આ પ્રવૃત્તિ આપણે ઘરે કરવી હોય તો ખારું પાણી દરિયામાં લેવા જવાની જરૂર નથી. તમે એક ગ્લાસની અંદર પાણી લઈને 3-4 ચમચી મીઠું નાખી દો. હવે પાછું મીઠું લેવાનું છે. હવે મીઠું આપણને પાછું જોઈએ છે તો કેવી રીતે આવશે તો એ આપણે જોઈએ આ પ્રયોગ દ્વારા. હવે પ્રયોગની અંદર આપણે જોઈ શકીએ છીએ, બીકરમાં થોડું પાણી લઈ બીકરને ગરમ કરો, બરાબર. એટલે આ બીકર લીધું, એની અંદર આપણે થોડું પાણી લીધું, બીકરને ગરમ કરો, પાણી ઉકળવા દો, એટલે પાણી ઉકળવા લાગશે. હવે બધું પાણી વરાળ બનીને ઉડી જાય ત્યારે બીકરમાં કંઈ રહેતું નથી તે જુઓ. બધું પાણી વરાળ બનીને ઉડી જશે, હવે બીકરમાં કંઈ રહ્યું નહીં. હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળો. ફરીથી આ પ્રક્રિયા કરીએ કે ભાઈ મીઠું ઓગાળી હવે શું કરીશું, મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે. હવે આપણને મીઠાનું દ્રાવણ દેખાવા લાગ્યું. હવે આ દ્રાવણને તમે ધીમા ધીમા તાપે ગરમ કરો. એટલે હવે આ દ્રાવણને ધીમા તાપે ગરમ કરો. બીકરમાંથી બધું પાણી ઉડી જાય ત્યારે બીકરમાં કઈ અવશેષ વધે છે કે નહીં તેનું અવલોકન કરો. એટલે અહીંથી બધું પાણી ઉડી જવા દેવાનું, એટલે નીચે તળિયે તમને મીઠું જોવા મળશે. એટલે આપણે અવલોકન દ્વારા સાબિત કરીશું કે બીકરમાં સફેદ રંગનો પદાર્થ છે જે મીઠું છે.
એટલે આપણને બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા મીઠાના દ્રાવણમાંથી આપણને મીઠું મળી ગયું. એવું જ આપણે આગળ મેં ચર્ચા કરી એ પ્રમાણે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું, તો દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે. મેં આગળ ચર્ચા કરી એમ અગરિયા લોકો હોય છે એ અગરિયા લોકો દરિયાના પાણીને ખાડાઓમાં ભરી અને સૂર્યપ્રકાશથી એને સૂકવવા દે છે. ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે, એટલે પાણી હતું એ બધું બાષ્પ બનીને ઉડી ગયું. થોડા જ દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે, એટલે ખાડાઓમાં જે કંઈ પાણી ભરેલું હતું એ બધાનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ ગયું અને ઘન ક્ષાર રહી જાય છે જે મીઠું છે. આપણા ઘરમાં પણ મમ્મી પોતું કરે છે, થોડા સમય પછી પોતામાં જે આપણે પાણી હોય છે બધું ઉડી જાય છે, એ ઉડી જવાની ક્રિયા થઈ એનું નામ બાષ્પીભવન. આપણી બાષ્પીભવનનો પ્રયોગ પૂરો થયો. હવે આપણે એક નવો પ્રયોગ શીખવાનો છે. એમાં કેવું છે, અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિ. આપણે એક અત્યાર સુધીમાં જે કેવું શીખ્યા કે એક એક પદ્ધતિનો ઉપયોગ કર્યો, હવે આ પદ્ધતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરીશું. હું તમને ઉદાહરણ આપું, રેતી અને મીઠાના મિશ્રણના ઘટકોને અલગ કરવા. હવે થોડી રેતી લઉં, થોડું મીઠું લઉં, હવે બંનેને બરાબર મિક્સ કરી દઉં અને તમને એમ કહું ભાઈ હવે મીઠું મીઠું સફેદ રંગના કણો જે અલગ કરો, રેતીના કણો અલગ કરો, તો તમે કરી શકશો? નહીં કરી શકો. પણ હવે આપણે પ્રક્રિયા દ્વારા એને કેવી રીતે અલગ થાય છે એ જોઈશું. જો હવે મેં શું કરેલું, સૌ પહેલાં રેતી અને મીઠાના મિશ્રણમાં હું પાણી ઉમેરીશ, એટલે પાણીને ની અંદર મીઠું ઓગળી જશે, મીઠું હોય ઓગળી જશે, અને થોડી વાર રહેવા દઈશ એટલે રેતી હોય તળિયે બેસી જશે, પાત્રમાં તળિયે નીચે બેસી જશે, અને મીઠું હોય પાણીમાં ઓગળી જશે. હવે આ જે પ્યાલો હતો એ પ્યાલામાં શું રહ્યું, નીચે તળિયે રેતી રહી અને મીઠાવાળું પાણી રહ્યું. હવે આપણે નમાવીને પાણીને નિતારીને આપણે અલગ કરીશું એટલે રેતી બાકી રહી ગઈ. એટલે આ કઈ ઘટના બની, નિતારણની ઘટના બની. એટલે આપણે નિતારણની એક ઘટના આવી ગઈ, પહેલી ઘટના નિતારણની આવી ગઈ. હવે નિતારેલા પાણીને ફિલ્ટર વડે ગાળી નાખીશું, કારણ કે આપણને રેતી અલગ મળી ગઈ, હવે ખાલી નિતારેલું પાણી રહી ગયું. કારણ કે રેતી નાખેલી એટલે પાણીની અંદર કચરો હોય, એટલે આપણે ફિલ્ટર વડે ગાળી લઈશું. તો આ જે ઘટના બની એ ગાળણની ક્રિયા બની. આગળ નિતારણની ક્રિયા બની, હવે ગાળણની ક્રિયા બની. જુઓ, ગાળેલા પ્રવાહીને કીટલીમાં નાખી ઢાંકણ બંધ કરી ગરમ કરો. હવે જે ગાળેલું પાણી હતું મીઠાવાળું એને આપણે કીટલીમાં નાખી દીધું અને ઉપર ઢાંકણ બંધ કરીને આપણે ગરમ કરીશું. ધાતુની પ્લેટમાં થોડો બરફ લો. એટલે હવે અહીં એક ધાતુની પ્લેટ છે, એની અંદર મેં બરફ લીધો છે. હવે હું શું કરું છું, પ્લેટને નારચાની ઉપર પકડી વરાળ ઠંડી પાડવા દો. અહીંથી હું ગરમ કરીશ એટલે અંદરથી વરાળ નીકળશે, એ વરાળ ઉપર જગ્યા નથી એટલે અહીંથી બહાર નીકળશે. એટલે પાણીની આ જે વરાળ છે એ વરાળ અહીંયા બરફના પ્લેટની નીચેના ભાગને અડશે એટલે ઠંડી પડશે. એટલે અહીંયા જે વરાળ બની એ ઘટના બાષ્પીભવન બની. એટલે આપણે આગળ શું શીખી ગયા, એક તો નિતારણની ક્રિયા ભણી ગયા, ગાળણની ક્રિયા ભણી ગયા, હવે એ બાષ્પીભવન થઈ. જુઓ, આ બાષ્પીભવનની ક્રિયા થઈ અને બાષ્પીભવનથી બાષ્પ બહાર નીકળવાનું ચાલુ થઈ ગયું. અહીંયા બરફ છે એટલે બરફને કારણે બાષ્પ ઠંડી પડશે, એટલે બરફ પ્લેટને નારચાની ઉપર પકડી રાખવાથી વરાળ ઠંડી પડશે અને પાણીના ટીપા એ બીકરમાં પડે છે, એટલે અહીંયા પાણીના ટીપા પડશે અને કીટલીમાં જે રહી ગયું એ મીઠું બચી ગયું. કીટલીમાં હવે મીઠું બચી ગયું. એટલે આપણે આની અંદર નિતારણની ક્રિયા કરી, ગાળણની ક્રિયા કરી અને બાષ્પીભવનની ક્રિયા કરી, આમ એક સાથે અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરી અને ઘટકોને છૂટા પાડ્યા. હવે સવાલ હું તમને કહું, અત્યારે મેં બે પ્રયોગ શીખવાડ્યા, એક પ્રવૃત્તિ 5નો પ્રયોગ અને પ્રવૃત્તિ 6નો પ્રયોગ, આ બંને પ્રયોગો લખી કાઢજો. એમાં એક સ્વાધ્યાયના સવાલ જવાબમાં આવી જાય છે અને ચોપડીનું પાના નંબર 39 થી 41 વાંચી નાખજો. ઓકે, થેન્ક યુ.